સારી અંબાળ આપો વરસ છે આપણો જુનિયરજી અને વિષય છે આપણો ગુજરાતી તો ગુજરાતી વિષયમાં આપણે વહાણનો વ વરસાદનો વ વજનનો વ ગડનો વ વ મૂળ અક્ષર એક વખત નોટમાં લખ્યો છે આજે આપણે બીજી વખત સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે એક વખત તમને મેં શીખવાડ્યું છે કદાચ આવડી પણ ગયો હશે વાહણનો વ સી આકાર કરીને ઊભી લીટી કરીએ એટલે એ થઈ જાય છે વરસાદનો વ વ મૂળાક્ષર વ મૂળાક્ષર સી આકાર ઊભી લીટી પણ જ્યારે ઊભી લીટી કરીએ ત્યારે સહેજ વળાંક આપવાનો ને મેં વારંવાર કહું છું કોઈ પણ મૂળાક્ષર લખીએ એમાં જો ઊભી લીટી આવતી હોય તો સહેજ વળાંક આપો સીધી લીટી કરવાની પણ સહેજ વળાંક આપવાનો સીધી લીટી ફક્ત ના કરો એના કારણે મૂળાક્ષર આપણા ગંદા લાગે ચાલો વ મૂળાક્ષર તો ધોરણ છે આપણું જુનિયર કેજી વિષય છે આપણો ગુજરાતી નોટમાં આપણે લખવાનું હોય ત્યારે આપણે પેનથી લખાવવાનું કે બોલો અને વ મૂળાક્ષર લખો જે મૂળાક્ષર હોય આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં વ મૂળાક્ષર કાયમ માટે મેમે કહું છે કે ડાબી બાજુ જે ચિત્ર આપેલા છે વળનો વ વહાણનો વ વરસાદનો વ વજનનો વ તો આ રીતે પહેલા ચિત્રની ઓળખ આપણે કરવાની પછી ડાબી અને જમણી બંને બાજુ ખાનું છોડ્યા વગર વરસાદનો વ મૂળાક્ષર લખવાનો કોઈ પણ મૂળાક્ષર હોય ખાનું છોડ્યા વગર તારીખ પણ લખવાની મેં કાયમ માટે કહું છું જે દિવસે જે લેખન કાર્ય કરીએ એમાં તારીખ આપણે લખવાની તો ચાલો આજે આપણે અભિનવ ભાષા લેખન એટલે કે ચોપડીમાં સ્વાધ્યાય પોથીમાં વહાણનો વ મૂળાક્ષર લખવાનો છે તો કઈ રીતે કદાચ સહેલું છે તમને આવડી પણ ગયું હશે કે સી આકાર તેને ઊભી લીટી કરો મેં કહું છું સહેજ વળાંક આપો સીધી લીટી ને ફરીથી તમે જુઓ સી આકાર બાજુમાં ઊભી લીટી અહીંયા બંનેને જોડી દેવાના ફરીથી તમે જુઓ સી આકાર બાજુમાં ઊભી લીટી બંનેને જોડો તો આ રીતે વહાણનો વ વરસાદનો વ વજનનો વ વડનો વ હવે એક શબ્દ પણ યાદ રાખવાનો છે કે વડનો વ તો વડનું ચિત્ર હોય તો મૂળાક્ષર વ લખાય પણ ઘણી વખત વિદ્યાર્થીઓ ઝાડનો જ ઝબલાનો જ
વડને વડવાયેલો હોય છે એ ચિત્ર આપણે વ્યવસ્થિત જોવાનું અને પછી વ મૂળાક્ષર લખવાનું ચાલો વ મૂળાક્ષર બોલો અને લખો મેં કહું છે એ પ્રમાણે રોજે રોજ તારીખ પણ આપણે લખવાની તો બોલો અને વ મૂળાક્ષર લખો ચાલો ચોરસ ખાના બનાવી તમે જોઈ શકો છો તમારી નોટમાં પણ ચોરસ ખાના છે સ્વાધ્યાય પોથીમાં પણ ચોરસ ખાના છે અને એમાં આપણે લખવાનું છે વ મૂળાક્ષર ચાલો છે આપણે ચોરસ ખાના વાળી નોટ અને સાધેય પોથી નોટો સાધેય પોથીમાં પણ આવા ચોરસ ખાના આપેલા છે ચાલો પેનથી એક પાનામાં આગળ પાછળ આપણે આ રીતે ઘરના જે કોઈ સભ્ય ભણાવતું હોય એની પાસે લખાવો તમને થશે કે આ વસ્તુ મેં રોજે રોજ કે છે કારણ ક્યારેક નોટ જોવા મંગાવીએ આનાથી કંઈક જુદું જ હોય છે માટે રોજે રોજ કહેવું પડે કે નોટના એક પાનામાં આગળને પાછળ પેનથી આ રીતે લખાવો પછીના જે ખાના છે એમાં પેન્સિલથી લખવાનો વિદ્યાર્થી ચાલો વડનો વડ વરસાદનો વડ વજનનો વડ વહાણનો વડ વડનો વડ વડ એક જાતનું ઝાડ છે જેમ લીમડો પીપળો આસોપાલવ આંબો વડ આ દરેક ઝાડના નામ છે સમય આપણે એ પણ શીખીશું તો આજે સ્વાધ્યાય પોથીમાં બીજી વખતનો આપણે વ મૂળાક્ષર લખવાનું છે ચાલો શબ્દ પણ રોજે રોજ લખવાના છે તો હવે આપણે નજર કરીએ શબ્દ ઉપર નવા નવા મૂળાક્ષર શીખીએ એને શબ્દમાં પણ ઉમેરતા જઈએ ખાસ યાદ રાખવાનું છે ઘરના ઘરને ઊભી લીટી ધજાના ધને નાની લીટી ઘરના ઘરને આખી ધજાના ધને આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને લેખન કાર્ય કરવાનું છે ચાલો
ગમે મે તમને કહું છે રોજ રોજ પાંચ શબ્દને લખવાના ઘરના જે કોઈ શબ્દ તમને ભણાવતા હોય એની પાસે આ શબ્દ લખાવો અને પછી એને બાજુમાં પેન્સિલથી તમે જોઈને લખો કઈ રીતે તો આ રીતે આપણે બોલીને લખવાનું ર સ મ ગ અ દ જ મ ચ ર તો આ રીતે શબ્દ પહેલા પેનથી લખાવો અને પછી તમે એને પેન્સિલથી લખો જ્યારે શબ્દ લખીએ ના નાના અક્ષરે ના મોટા અક્ષરે એવા અક્ષરે ના લખો કે જેમ એમને દેખાય પણ નહીં ઘણી વખત વિદ્યાર્થી ઝાંખી પેન્સિલનો ઉપયોગ કરતા હોય છે એવી રીતે લખે મેમ જોઈ ના શકે ત્યાં માર્ક્સ કપાઈ જાય બીજી ભૂલ છે કે સીધી લીટી નહીં કરવાની સહેજ વળાંક આપવાનો વળાંક પણ એવો ના આપો કે ઘણી વખત વિદ્યાર્થી આ રીતે વળાંક આપીએ ને તો આપણું ખોટું પડે આડી લીટી નથી કરવાની આપણે સહેજ વળાંક આપવાનું છે સહેજ તમે જોઈ શકો છો આ રીતે સહેજ વળાંક કાપવાનો આડી લીટી કરવાની શબ્દમાં ઘણી બધી ભૂલો થાય છે વારંવાર મેમે પણ તમને કહું છું કે આ દરેક ભૂલો શબ્દ લખવામાં થાય છે તમે ભૂલ ના કરતા છતાં પણ પ્રથમ પરીક્ષાના પેપરમાં આ બધી જ ભૂલો થઈ છે મેમે કહું છું પ ગ તો પ અને ગ લખાય કોઈ વખત પ અને ગ ભેગા થઈ જાય છે કોઈ દિવસ પ અહીંયા ગ અહીંયા આ શબ્દ લખવાની ભૂલો બતાવું છું તમને કે વિદ્યાર્થી ક્યાં ક્યાં ભૂલ કરે છે તમારે એ ભૂલ કરવાની નહીં મેમે લખ્યું છે તમે જોઈ શકો છો પ ગ વિદ્યાર્થી લખે છે બંને ભેગા કોઈ વિદ્યાર્થી લખે છે તો અહીંયા ગ અહીંયા બંનેને છૂટા પાડવાના નહીં અહીંયા જુઓ છો એ પ્રમાણે જ લખવાનું છે આ બધી જ ભૂલો શબ્દ લખવામાં ના થાય એનું આપણે ધ્યાન આપવાનું તો ચાલો શબ્દ પેનથી લખાવજો પછી પેન્સિલથી લખજો લખીએ ત્યારે વાંચનમાં પણ ધ્યાન આપવાનું ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે રમકડાનો ર સગડીનો સ જલેબીનો જ મરચાનો મ પણ આ વસ્તુ ખોટી છે જ મ ચ ર અ દ આ રીતે શબ્દ વાંચન કરવાનું છે ગમે તેમ વાંચન નહીં કરવાનું અત્યારથી ટેવ પાડો કે તમને પણ મોટા ધોરણમાં જતા જ્યારે વાંચન કરવાનું આવડે અને ઊભા કરે તો આપણે વ્યવસ્થિત વાંચન કરી શકીએ અત્યારથી ટેવ પાડવાની છે અને મેં તમને એટલે જ કહે છે કે શબ્દનું વાંચન રોજ કરો ર સ મ ગ આ રીતે આપણે શબ્દનું વાંચન પણ કરવાનું ચાલો હવે આપણે જોવાનું છે બાજુમાં દર્શાવ્યા મુજબના
બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેને નીચે લીટી કરો. મેં પહેલા પણ પ્રથમ પરીક્ષા પહેલા ઘણી વખત શીખવાડ્યું છે કે મેં કહું છે મ મૂળાક્ષર અહીંયા કહું છે બાજુમાં તો મ મૂળાક્ષર બાજુમાં આ મૂળાક્ષર હોય એને શોધીને એના નીચે લીટી કરવાની છે. તો વિદ્યાર્થી શું કરે છે? મ નીચે કરવાની છે તો બંને મૂળાક્ષર મ અને ગ, મ અને ગ ક્યાં આગળનો જોડે જાય ક્યાં પાછળનો, અને પછી બંને મૂળાક્ષર નીચે લીટી કરે. એ લીટી જે તમે કરો છો ત્યાં તમારું ખોટું પડે. મેં કહું છે મ મૂળાક્ષર તો આપણે મ નીચે જ લીટી કરવાની, ના આગળના મૂળાક્ષરને ના પાછળના મૂળાક્ષરને એ લીટી અડી ના જાય એનું ધ્યાન રાખવાનું. મ કયો હોય તો મ નીચે જ લીટી કરો, આગળ કે પાછળના મૂળાક્ષરને લીટી અડે નહીં એનું ધ્યાન આપવાનું. ફક્ત લીટી કરવાની છે. શું કરવાનું છે? લીટી. અને તોય વિદ્યાર્થીઓના માર્ક્સ કપાઈ જાય છે. રોકડા માર્ક્સ છે 5 માર્ક્સ, અને તોય જ્યારે માર્ક્સ કપાય છે એ યોગ્ય નથી. લીટી કરવાની છે 1 માર્ક્સ. બંને મૂળાક્ષર નીચે લીટી કરો 1 માર્ક્સ, બીજાને તેવા 5 માર્ક્સનું હોય છે, 10 માર્ક્સનું હોય, 5નું હોય, રોકડા માર્ક્સ આપણા કપાઈ જાય છે. કારણ હોશિયાર વિદ્યાર્થી પણ બંનેને અડાડીને આગળના પાછળના મૂળાક્ષરને અડાડીને લીટી કરે છે. આપણાથી આ ભૂલ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો પહેલા ખાનામાં મૂળાક્ષર આપણે જોઈ લેવાના. એને જોયા પછી આ લીટીમાં આપણે શોધવાનું કે એ મૂળાક્ષર ક્યાં છે. એ મૂળાક્ષર શોધવામાં લીટી એવી રીતે કરવાની
કે ના આગળના મૂળાક્ષરને અડે કે ના પાછળના મૂળાક્ષરને અડે આપણે ર પ છે તો ર ન તો ન પ તો પ સ તો સ તો જે પ્રમાણે આપણે કહું છે એના નીચે જ રીતિ કરવાની આગળ કે પાછળ કોઈ મૂળાક્ષરને અડે નહીં એનું ધ્યાન રાખવાનું ચાર બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો બાજુમાં કયું મૂળાક્ષર છે ર આપણને ર કહો છે તો આપણે ર નીચે લીટી કરવાની એવી લીટી કરવાની કે મેમ જોઈ શકે હંમેશા ઘટી પેન્સિલ વાપરો જેથી કરીને મેમ જોઈને તરત માર્ક્સ મૂકી શકે ચાલો નકારાનો ન મૂળાક્ષર કયો છે આપણને તમે જોઈ શકો છો મેમે જે મૂળાક્ષર કયા છે એના નીચે જ લીટી કરી છે ના આગળ ના પાછળ ના મૂળાક્ષરને આપણે જોડ્યા નથી આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાનું પતંગનો પ પગનો પ પપૈયાનો પ ચાલો શરણાઈનો સ શરબતનો સ શંખનો સ તો એના નીચે લીટી તમે જોઈ શકો છો કે દરેક મૂળાક્ષર આગળ છે પણ અહીંયા વચ્ચે આવ્યો છે શરણાઈનો સ વચ્ચે પણ મેમે કઈ રીતે લીટી કરી છે તમે ધ્યાનથી જુઓ કે દ સ ક નથી દ નીચે લીટી અડી કે નથી ક નીચે બરાબર શરણાઈના સ નીચે જ મેમે લીટી કરી છે ચાલો દ દ્રાક્ષનો દ દરજીનો દ દડાનો દ એ મૂળાક્ષર નીચે જ લીટી કરવાની છે તમે ધ્યાનથી જોઈ શકો છો કે જે મૂળાક્ષર અહીં આપ્યા છે એ જ મૂળાક્ષર નીચે મેમે લીટી કરી છે નથી આગળ કે નથી પાછળ કોઈને અડાડ્યું વચ્ચે છે આ મૂળાક્ષર તો પણ તમે જુઓ નથી ધને અડ્યું નથી કને અડ્યું શરણાઈના સ નીચે જ લીટી કરી છે તો બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો આ રીતે ધ્યાનથી આપણે લીટી કરવાની આજે ગુજરાતી વિષયમાં વહાણનો વ વરસાદનો વ આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે બીજી વખત સાથે પેનથી તમે શબ્દ લખાવો પેન્સિલથી તમે લખો આ બધી જ વસ્તુને પેનથી લખાવો ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવતા હોય એની પાસે આ પેનથી લખાવજો અને પેન્સિલથી પછી તમારે આ રીતે લીટી કરવાની છે તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું હરિ ઓમ